તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડાના વિસ્તારોમાં મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અંદાજે રૂપિયા 2.55 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સોનગઢ તાલુકામાં આજે આદિજાતિ વિકાસ વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે બુધવાડા ખાતે વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલ જમીનના સનદ વિતરણ તથા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બોરડા મેઇન રસ્તાથી બુધવાડા ગામ જતો 6 કિલોમીટર રસ્તો રૂપિયા 180 લાખના રસ્તાનો અને સેરુલા બોરડા મેઇન રસ્તાથી જૂની કોઇલીવેલ ગામ જતો 1 કિલો 50 કિલોમીટર રસ્તો ઉપર 52.50 લાખ મળી રૂપિયા 232.50 લાખના રસ્તાનું કામોનું ખાતમુહૂર્ત તેમજ બપોરે 15 કલાકે CDP 5 યોજના હેઠળ ઉકાઈ ખાતે રૂપિયા 22 લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનો લોકાર્પણ વિધિ કાર્યક્રમ યોજાયો હતો. હેમંત હડસ, ZSTV, તાપી. મિત્રો, આજે સોનગઢ તાલુકાના ઉકાઈ જૂથ ગામ પંચાયત ભવનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર આપણા સૌના લોકલાડીલા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી જયરામભાઈ, તેમજ જિલ્લાના કલેક્ટર શ્રી અને ખૂબ મોટી સંખ્યામાં જૂથ ગામ પંચાયતના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા છે. ગામના સરપંચ શ્રી રોહિતભાઈએ ખૂબ મહેનત કરીને રાજ્ય સરકારના સહયોગથી અને 100 ભંડોળના પણ નાણાંનો ઉપયોગ કરીને લગભગ 38.60 લાખના ખર્ચે સુંદર બધી જ સુવિધાવાળું ગામ પંચાયતનું ભવન બનાવ્યું છે. હું રોહિતભાઈને એટલા માટે અભિનંદન આપીશ મિત્રો, કે આ ઉકાઈ જૂથ ગામ પંચાયત એ સમગ્ર તાપી જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત છે અને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, બધી જ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે ગ્રામ પંચાયત એ માધ્યમ છે. અને આ પ્રકારની ગ્રામ પંચાયતો હજુ પણ તાપી જિલ્લામાં બને અને સરકારશ્રીની બધી જ યોજનાઓનો લાભ ગ્રામ પંચાયતના માધ્યમથી ગરીબ લોકો સુધી, છેવાડાના માનવી સુધી આપણે પહોંચાડીએ. જય શ્રી રામ. હું નટુભાઈ રામજીભાઈ બારોટ, પ્રાતી, જિલ્લો સાબરકાંઠા, ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાતી, જિલ્લો સાબરકાંઠાના પ્રમુખ, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લાના પૂર્વ જિલ્લા મંત્રી. હું દિવાળી પર્વ તેમજ 2077ના શરૂ થતા નવા વર્ષની આપને તથા આપના કુટુંબીજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. હું આપને વિનંતી કરવા માગું છું કે બજારની ખરીદીમાં આપણે જાગૃત બનીએ, ખરીદીમાં બિલ લેવાનો આગ્રહ રાખીએ, તેમજ જ્યાં પણ જરૂરિયાત જણાય, માહિતી અથવા તો ફરિયાદ સંબંધી કોઈ પણ જરૂરિયાત હોય, માહિતી મેળવવી હોય તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવા આપને જણાવીએ છીએ. કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારીમાં આપણે સૌ જાગૃત બનીએ, માસ્ક પહેરવાનો આગ્રહ રાખીએ, તેમજ જરૂર ન જણાય તો ઘરમાં જ રહીએ અને કોરોનાને માત કરીએ તેવી હું આપને વિનંતી કરું છું. ફરીથી હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આજથી શરૂઆત થઈ ગયા છે. આપ સૌને આ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ. Thank you.
પ્રાપ્તિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આપ સૌનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે, તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું. અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.